હેતુલક્ષી પ્રશ્નોના ઉત્તર આપો બરાબર એક એક ગુણ રહેશે પહેલું છે હુકમ માલિક પાઠના લેખકનું નામ જણાવો બીજું તપસ્વી સારસ્વત પાઠ નો સાહિત્ય પ્રકાર જણાવો તો એ બંનેના એક એક ગુણ છે ત્યાર પછી ખ નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો ત્રીજું કેવી જીભ પાંડુ રોગની સૂચક છે અને ચોથું મૂર્તિના વિદ્યાર્થીઓને નન્ના ભાઈને કયું કામ સોંપવા તેમને સોંપવા કહ્યું ત્યાર પછી ગ નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર આપો પાંચમું લેખકે સર્વ ઇન્દ્રિયોમાં જીભનું સ્થાન વિશિષ્ટ સાથી ગણાવ્યું છે અને ન આવડે તો તમે લખી શકો કે કા શાસ્ત્રીનો જીવન સિદ્ધાંત અને જીવન આદર્શ શું હતો ત્યાર પછી નીચેના પ્રશ્નના સવિસ્તર ઉત્તર લખો છઠ્ઠું હુકમ માલિક એકાંકી શીર્ષકની આપણે ચર્ચા કરવાની છે અને અથવા તો લાયલના જીવનની પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધની સ્થિતિનું વર્ણન કરો બરાબર છે તો આ તમને ચાર ગુણનો સવાલ છે તો એની ઉપર તમારે ત્રણ ચાર ઇન્ફોર્મેશન લખવાની અને પછી આ શરૂ કરવાનો છે બરાબર ત્યાર પછી આપણે જોઈએ વિભાગ બી ગદ્ય વિભાગ પ્રશ્ન નંબર બે ક નીચેના હેતુલક્ષી પ્રશ્નોના ઉત્તર લખો એ પહેલાં સોલ્યુશન તમારે જોતું હોય તો જરૂરથી કમેન્ટમાં જણાવજો આવી જ રીતે કયા પેપરની જરૂર છે એ અમને કમેન્ટ બોક્સમાં જણાવો તો આ વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્ર સાથે શેર કરી દેજો આવી જ રીતે તમામ વિડીયો જોવા માટે સ્કાયલાઇન એજ્યુકેશન ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ચાલો જોઈએ સાતમું પરાજયની જીત કાવ્યના કવિનું નામ જણાવો અને આઠમું ચક્રવાક મિથુન કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો બરાબર એના એક એક ગુણ છે આઠમું નીચેના પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર આપો નવમું વાછરડું આંચળમાં મુખ નાખે છે ત્યારે શું થાય છે દસમું જંગલમાં જાળવાને શા માટે જોખમ અનુભવાય છે ત્યાર પછી નીચેના બે ત્રણ વાક્યમાં ઉત્તર આપો જીત કાવ્ય દ્વારા રજૂ થતો માનવ સંદેશ લખો એના બે ગુણ છે અથવા તો એના આવડે તો તમે લખી શકો અગિયારમો ચક્રવાત ચક્રવાકી આકાશમાં ઊંચી ઉડે છે ત્યારે તેમને શું દેખાય છે એના પણ બે ગુણ છે ત્યાર પછી સવિસ્તર ઉત્તર આપો એવું આપણને આપેલું છે તો ભજન કરે તે જીતે કાવ્યનો ભાવાર્થ સ્પષ્ટ કરવાનો છે એના તમને ચાર ગુણ મળશે એ નથી આવડતો તો તમે લખી શકો મારા ફળિયાના ઝાડવા બે ગીતનો મધ્યવર્તી વિચાર કરો એના પણ ચાર ગુણ હવે આપણે જોઈએ વિભાગ સી વ્યાકરણ વિભાગ બરાબર તો અહીં આપેલું છે નિર્જીવ તો એની જોડણી સુધારીને તમારે લખવાની છે છે ત્યાર પછી નિરીક્ષણ હવે આગળ જોઈએ આપણે નીચેના દરેક શબ્દના બે બે સમાનાર્થી શબ્દ લખો તો ઉમળકો જેલ અને આનંદ ત્યાર પછી ચહેરો કેદ અને સુશોભન તો આના તમારે શું કરવાના છે બે બે સમાનાર્થી શબ્દ શોધી અને જોવાના છે ત્યાર પછી આગળ વધીએ નીચેના વાક્યમાં રેખાંકિત શબ્દમાં બંધ બેસતો પ્રત્યે વાક્ય સુધારીને છે બીજો શબ્દ લખવાનો અને વાક્ય ત્યાર પછી નીચેના વાક્યનો અર્થ બદલાય નહીં તે રીતે રેખાંકિત શબ્દને સ્થાને તેનો વિરોધી શબ્દ મૂકી વાક્ય ફરીથી લખો તો અહીં છે વાસ્તવિકતા ત્યાર પછી રૂઢિપ્રયોગ ગળામાં શોષ પડવો ત્યાર પછી શબ્દ સમૂહ માટે એક શબ્દ પોતાની જાત ઉપર વિશ્વાસ આત્મવિશ્વાસ બરાબર ચાલો ત્યાર પછી નીચે આપેલા વાક્યમાં સંયોજક શોધીને લખો તો શાસ્ત્રીજી મેટ્રિક થયા પછી મુંબઈ ગયા તો પછી છે શું છે સંયોજક છે ત્યાર પછી નીચે આપેલા શબ્દોમાં પૂર્વ પ્રત્યે કે પરપ્રત્યય છે તે જણાવી કયો પ્રત્યય છે તે લખો તો આકુલતા અને પ્રદોષ તો આમાં તો પૂર્વ પ્રત્યય દેખાય જ છે બરાબર નીચે આપેલા શબ્દોના અર્થભેદ લખો બરાબર તો રવિ એટલે શું થાય અને આ રવિ એટલે શું થાય એ તમારે લખવાનું છે ત્યારબાદ આપણે જોઈએ તો વિભાગ ડી અત્યાર સુધીનું પેપર જેને જોવાની મજા આવી ગઈ હોય તો એ આ વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્ર સાથે શેર કરી દો આવી જ રીતે તમામ વિડીયો જોવા માટે સ્કાયલાઇન જરૂરથી કરજો તમારે કયા સોલ્યુશનની જરૂર છે અમને કમેન્ટ બોક્સની અંદર જણાવો વિભાગ ડી અર્થગ્રહણ વિભાગ ચાર ક નીચેનો ગદ્યખંડ વાંચી નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપો તો પેલું છે માનવને કઈ બાબતો સાચા સુખનો અનુભવ કરાવી નથી બરાબર છે તો આપણે લખીએ વિલાસ કામુકતા અને રંગારંગ પણ તેને સાચા સુખનો અનુભવ કરાવી શક્યા નથી અઠાવીસમું ભૌતિક સાધન સામગ્રી ક્યારે સુખ અને શાંતિનો અનુભવ કરાવી શકે બરાબર છે તો આપણે લખીએ માનવતાને કેન્દ્રમાં રાખ્યા સિવાયની શોધો કે ભૌતિક સામગ્રીઓ ભાગ્યે જ સુખ અને શાંતિનો અનુભવ કરાવી શકે બરાબર છે એથી જ આજે યુરોપ કે અમેરિકામાં પણ માનવીને નિરાત નથી ઓગણત્રીસમું સમૃદ્ધિ વચ્ચે પણ માનવી કેવો દેખાય છે તો લખશું સમૃદ્ધિ વચ્ચે પણ માનવી ખોવાયેલો રઘવાયેલો દેખાય છે ત્રીસમો આ ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો તો તમારે સરસ મજાનું એક શીર્ષક વિચારી અને લખી દેવાનું ત્યાર પછી વિચાર વિસ્તાર કરો પોપટ કોયલ બોલે થોડો પણ લાગે ભલો ગુમાવે તોલ બહુ બોલીને દેડકા ત્યાર પછી એકત્રીસમું જે કર ઝુલાવે પારણું તે જગત પર શાસન કરે તો આ બંનેનો અર્થ વિસ્તાર તમારે લખવાનો છે બંનેમાંથી કોઈ પણ એકનો તો ચાર ગુણ તમને મળી જશે વિભાગ ઈ છે લેખન વિભાગ હવે પાંચક નીચે આપેલા વિષય પર તમારે અહેવાલ લેખન કરવાનો છે સો શબ્દમાં બત્રીસમું તમારી શાળામાં યોજાયેલ પ્રજાસત્તાક દિનનો અહેવાલ આશરે સો શબ્દમાં લખો બરાબર પ્રજાસત્તાક દિન એટલે કયો દિવસ થાય બાળકો તો છવ્વીસમી જાન્યુઆરી આગળ જોઈએ આપણે તો નિબંધ લખવાનો છે શાળા જીવનના મારા સંસ્મરણો એક શ્રમજીવીની આત્મકથા અને ભ્રષ્ટાચાર આમાંથી કોઈ પણ તમારે એક નિબંધ લખવાનો છે સારા અક્ષરે અને જોડણીની ભૂલ કર્યા વગર લખવાનો રહેશે તો આ હતો આજનો આપણો વિડીયો કેવો લાગ્યો તમને જરૂરથી કમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો બરાબર છે આવી જ રીતે તમામ વિડીયો જોવા માટે સ્કાયલાઇન એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ કરો તમારા મિત્ર સાથે આ વિડીયોને જરૂરથી શેર કરજો કે તેને પણ આ પેપર મળી શકે અને આમાંથી ઘણા બધા સવાલ તમને પૂછાઈ શકે એમ છે તો તમે જરૂરથી આનું સોલ્યુશન કરજો અને તમારે જો સોલ્યુશનની જરૂર હોય તો અમને કમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો કમેન્ટ કરો જય હિન્દ જય ભારત તથા તમારી શાળાનું નામ અમને કમેન્ટ બોક્સમાં જણાવજો ધોરણ અગિયારને લગતા ઘણા બધા વિડીયો આપણે ચેનલ પર મૂકીએ છીએ તો સ્કાયલાઇન એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં બરાબર તમારે જે વિષયના સોલ્યુશનની જરૂર હોય એ કમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો આ વિડીયોને અંત સુધી જોવા માટે તમારો આભાર